ત્રણ સંખ્યાઓની સરેરાશ 28 છે. જો પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતાં અડધી તથા ત્રીજી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં બમણી હોય તો ત્રીજી સંખ્યા શોધો. હવે મિત્રો, આપણી પાસે શું કીધું છે? જુઓ કે ત્રણ સંખ્યા આપેલી છે એનો સરેરાશ છે 28, પણ પ્રથમ સંખ્યા હશે ને એ બીજી સંખ્યાથી કેટલી હશે? અડધી. અને ત્રીજી સંખ્યા હશે એ બીજી સંખ્યાથી બમણી. તો આપણે ધારવું પડે કે ધારો કે બીજી સંખ્યા, ધારો કે એક્સ છે. આપણે શું ધાર્યું? ધારો કે બીજી સંખ્યા એક્સ છે. તો જો બીજી સંખ્યા એક્સ હોય તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાથી અડધી થવાની છે. તો હવે પ્રથમ સંખ્યા શું થશે? એક્સ બાય ટુ. તે જ રીતે શું કીધું? ત્રીજી સંખ્યા એ બીજી સંખ્યાથી બમણી છે. તો ત્રીજી સંખ્યા શું થશે? બે એક્સ. બસ મિત્રો, આપણે ખાલી બીજી સંખ્યા ધારવાની હતી કે ધારો કે બીજી સંખ્યા એક્સ હોય તો તેના પરથી પહેલી સંખ્યા બને એક્સના છેદમાં બે અને ત્રીજી સંખ્યા બને બમણી એટલે બે એક્સ. હવે ત્રણેયનો આપણી પાસે સરવાળો તો આપી દીધો છે, સરેરાશ 28 છે. તો આપણે એવું કહી શકીએ કે ત્રણેય સંખ્યાનો સરવાળો કરો એને આપણે સરેરાશ થતી હોય તો એક્સ એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બેના બે એક્સના છેદમાં ત્રણ, એની સરેરાશ છે આપણી પાસે 28. તો હવે આપણે આ બધાનો શું કરશું? એક્સ શોધશું અને જે એક્સ મળશે એમાં આપણે આ કિંમતમાં મૂકી દેશું એટલે ત્રીજી સંખ્યા આરામથી શોધી શકીએ. તો જોઈએ તો બે એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ, ત્રણ એક્સ વત્તા અહીંયા અડધો એક્સ છે એટલે 3.5x, મતલબ કે 3.5x થશે. તો 3.5xને આપણે કઈ રીતે લખતા હોય કે 7 2x. હવે આ ત્રણ ક્યાં સુધી જશે? સામેની બાજુ ગુણાકારમાં. તો 28 × 3. હવે આપણે એમાં છેદ ઉડાડશું. જો 7 4 28, હવે આપણી પાસે એક્સના છેદમાં બે છે તો એ સામેની બાજુ જશે તો શું થશે? ગુણાકાર. તો અહીંયા 4 3 12, 12ને અહીંયા 2 ગુણાકારમાં આવશે એટલે એક્સ બરાબર થશે આપણી પાસે 24. એનો મતલબ કે આપણી પાસે એક્સ બરાબર 24 મળ્યા એ તો આપણી પાસે હજી બીજી સંખ્યા મળી. હવે આપણે રકમમાં પૂછ્યું છે કે ત્રીજી સંખ્યા કઈ હશે? તો ત્રીજી સંખ્યા આપણી પાસે કઈ છે? 2x. તો એમાં કિંમત મૂકી દઈએ, ત્રીજી સંખ્યામાં આપણે 2x છે તો એક્સની જગ્યાએ 24 મૂકી દઈએ તો 2 × 24 બરાબર થશે 48. એનો મતલબ કે ત્રીજી સંખ્યા કઈ હશે? તો ત્રીજી સંખ્યા થશે 48. મિત્રો, આ દાખલાનો જવાબ થશે 48.